કોંગ્રેસે 11 માંથી 7 તાલુકા પંચાયત બિનહરીફ કરાવી છે તો ખાંભા, બગસરા, લાઠી, બાબરા, સાવરકુંડા, લીલીયા અને કુકાવાવ કોંગ્રેસના બિનહરીફ પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા છે. અમરેલી કોંગ્રેસમાં બળવો થયો છે. અમરેલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સામુ કોંગ્રેસે પ્રમુખમાં ફોર્મ ભર્યું છે. તો બિનહરીફ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખોની જો વાત કરીએ તો ખામા સુભાભાઈ વાળા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. અશ્વિન પરમાર ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે. બગસરા દક્ષાબેન કોરાટ પ્રમુખ તરીકે, સાથે જ વિનોદ દારિયા ઉપપ્રમુખ તરીકે ચૂંટણી થઈ છે. સાથે જ લાઠી જનક તલાવિયા પ્રમુખ તરીકે અને વજુ નવાપરિયા ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા છે. તો અમરેલીમાં જિલ્લાની 11 તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ છે. તો કોંગ્રેસ 11 માંથી 7 તાલુકા પંચાયત બિનહરીફ કરાવી છે. આજ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા અશોક મણવર. અશોક જણાવશો કે જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, પ્રમુખ ઉપપ્રમુખ માટે હાલનો માહોલ ત્યાં કેવો છે? હાલ તો તમામ કોંગ્રેસના સભ્યો દ્વારા કોંગ્રેસના જ જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે અને તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ આનંદનો એક લાંગડી ફેરાઈ રહી છે. જી અશોક, જણાવશો કે ફરી એકવાર અમરેલીમાં કોંગ્રેસની સત્તા જળવાઈ છે, શું કહેશો આ બાબતે? હા, ફરીવાર કોંગ્રેસે જે સત્તા હાંસલ કરેલ છે અને તે બાબતે તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ અત્યારે ફટાકડા ફોડી અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જી અશોક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. આગળની અરવલ્લીની જો વાત કરીએ તો અરવલ્લી 12 તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ પ્રમુખ તરીકે ભાજપના અલ્પેશ પટેલ, ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસમાંથી આવેલા રાધાબેન, કોંગ્રેસના 7 સભ્યોના ટેકાથી ભાજપે તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી છીનવી છે. તો કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે. 7 સભ્યોના ટેકાથી ભાજપે તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી છીનવી છે. અરવલ્લીમાં ભાજપે ભારતીય જનતા પાર્ટીએ સત્તા જાળવી રાખી છે. કોંગ્રેસ પાસેથી તાલુકા પંચાયતની સીટ છીનવી છે. ભાજપે 15 મત અને કોંગ્રેસને 9 મત મળ્યા છે. કોંગ્રેસના 7 સભ્યોને એક અપક્ષનો ભાજપને સાથ મળ્યો છે. તો મહેન્દ્ર પ્રસાદ આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ચૂક્યા છે. જી મહેન્દ્ર, જણાવશો કે અરવલ્લી જિલ્લા પંચાયત અને ઉપપ્રમુખ પ્રમુખની ચૂંટણી આજે યોજાઈ છે, જેમાં ફરી એકવાર કોંગ્રેસનો કબજો મેળવ્યો છે, શું છે સમગ્ર માહિતી? આપને હું જણાવી દઉં કે આજે જિલ્લા પંચાયત અરવલ્લી જિલ્લા પંચાયત જેના 30 સદસ્યો હતા, 30 સદસ્યોમાંથી કુલ 22 સદસ્યો ભારતીય જનતા પાર્ટીના હતા, 7 ભાજપના હતા અને એક અપક્ષ હતો, એમ કુલ મળી 30 સભ્યો હતા. જેમાંથી આજે કોંગ્રેસ તરફથી હંસાબેને ફોર્મ ભર્યું હતું ત્યારે પરિસ્થિતિ એવી લાગતી હતી કે આ કોંગ્રેસ શાસિત નહીં રહે, પરંતુ એક અપક્ષ જે પહેલા હતા કોંગ્રેસમાંથી, જેમણે સસ્પેન્ડ કર્યા હતા, જે ધારાસભ્ય પદે જેમણે ટિકિટ આપી હતી ભારતીય જનતા પાર્ટી, એ સદસ્ય હાજર ન રહેતો એક અપક્ષ અને કુલ 21 સભ્યો મળી આજે અરવલ્લી જિલ્લા પંચાયતે ફરીથી કોંગ્રેસે સત્તાનું સ્થાન ગ્રહણ કર્યું છે. જી મહેન્દ્ર, જણાવશો કે જે પ્રમાણે જિલ્લા પંચાયત પર ફરી એકવાર કોંગ્રેસે કબજો મેળવ્યો છે, હાલની પરિસ્થિતિ ત્યાંની શું જણાઈ રહી છે? બિલકુલ, જે કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હતી અરવલ્લી જિલ્લા પંચાયતમાં, જે આજે અકબંધ રહી છે ભારતીય જનતા પાર્ટીએ, એને ખૂબ જ પ્રયત્ન કર્યો હતો કે કોંગ્રેસ પાસેથી છીનવી લેવાનો, પરંતુ એમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ રહીને કોંગ્રેસ સફળ રહી છે અને આજે તમામ કાર્યકર્તાઓની અંદર ખુશીનો માહોલ છે. જી મહેન્દ્ર, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. તો આગળ મહત્વના સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે. ભાવનગરમાં ભાજપની સત્તા મહુવામાં, ભાજપની સત્તા તળાજામાં, પણ ભાજપની સત્તા એટલે કે ભાવનગરમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે શિહોરમાં કોંગ્રેસની સત્તા આવી છે. હળવદ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ છે. અગાઉથી ધારણા મુજબ જ કોંગ્રેસે સત્તા ગુમાવી છે. કોંગ્રેસના સદસ્યનો સાથ મેળવીને ભાજપે સત્તા હાંસલ કરી છે. જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે અલગ અલગ જગ્યાએથી કે કોંગ્રેસના ઉમેદવારો બળવો કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે અને ભાજપની સત્તા હાંસલ કરી રહ્યા છે. હળવદ તાલુકા પંચાયતમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના 2 સભ્યોએ ભાજપને સમર્થન આપ્યું છે, ભાજપના સમર્થનમાં મતદાન કર્યું છે. જેના પગલે ભાજપના
પ્રમુખ પદે ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ પદે બળદેવભાઈ સોનાગરા ચૂંટાયા હતા. તો હળવદ તાલુકા પંચાયત કોંગ્રેસને ગુમાવવાનો વારો આવ્યો છે ને હળવદ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે, એટલે કે ભાવનગરમાં ભાજપની સત્તા છે, ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના સદસ્યોનો સાથ મેળવીને ભાજપે સત્તા હાંસલ કરી છે. ચૂંટણી હતી જેમાં ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે વક્તુબેન મકવાણા તેમજ ઉપપ્રમુખ તરીકે બીકે ગોયલ વર્તેજ ની નિમણૂક થઈ છે, જયારે તળાજા ખાતે આજે કોંગ્રેસની સત્તા માંથી ભાજપે કબજે કરી છે અને ભાજપ કબજે કર્યા બાદ આજે પ્રમુખ તરીકે આશાબેન ચંદુબેન મકવાણા અને ઉપપ્રમુખ તરીકે ગીતાબા શક્તિસિંહ ગોહિલની નિમણૂક થઈ છે. જી ડાબીજી, જણાવશો કે તળાજામાં ત્રણ કોંગ્રેસના સભ્યોએ બળવો કરી ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે, ત્યાંનો માહોલ કેવો છે હાલ? જી ચોક્કસ જણાવી દઉં જઈને કે જે તળાજાના જે ત્રણ સભ્યોએ જે ટેકો આપ્યો છે તેઓ હાલ વિકાસ ની ગાથા ને સાથે રાખી તેઓ કહી રહ્યા છે કે અમે આગામી સમયમાં વિકાસ સાથે જઈ અને ભાજપ સાથે જોડાઈશું અને તળાજા ના વિકાસ માટે કાર્યો કરશું. જી જી ડાબીજી, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. તો આગળ જેતપુર ની વાત કરીએ, જેતપુર સહિત ની તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ ની આવતીકાલે ચૂંટણી યોજાઈ છે, જ્યારે આ ચૂંટણી નો માહોલ હાલ જોવા મળી રહ્યો છે. જેતપુર તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી માં ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાઈ રહ્યો છે, જ્યારે 4 વાગ્યા બાદ જ ખબર પડશે કે ત્યાં સત્તા કોની બેસે. કોંગ્રેસ માંથી જેતપુર તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે ઉમેદવાર ચંદ્રિકાબેન ભરતભાઈ કુરાટ, સાથે જ ઉપપ્રમુખ તરીકે કિરણબેન સુરેશભાઈ ભુવા અને ભાજપમાંથી જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાવનાબેન ભૂપતભાઈ સોલંકી, ઉપપ્રમુખ તરીકે દામજીભાઈ કાનજીભાઈ સંખ્યાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. તો જેતપુર તાલુકા પંચાયતની સત્તામાં ફરી નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. જે પ્રમાણે 2.5 વર્ષથી ભાજપની સત્તા છે, ક્યાંક કોંગ્રેસની સત્તા આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જેતપુર સહિત તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી જ્યારે ગઈકાલે યોજાઈ, જ્યારે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ છે, 4 વાગ્યા બાદ જ ખબર પડશે કે જેતપુર બેઠક પર કોણે સત્તા હાંસલ કરી છે. જેતપુર તાલુકા પંચાયતની સત્તામાં ફરી નવા જૂનીના એંધાણ વર્તાશે. ભાજપની સત્તા છે અને હાલ 4 વધા પછી ખબર પડશે કે આ સત્તા હવે કોણ કબજે કરશે. જી સુરેશ, જણાવશો કે જેતપુર તાલુકા પંચાયતની જે પ્રમાણે ચૂંટણી યોજાઈ રહી છે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે, નવા ચૂંટણીના શું એંધાણ વર્તાઈ રહ્યા છે? હાલ નવા ચૂંટણીના તો એંધાણ સર્જાઈ રહ્યા છે, પણ હાલ આવે તથા કોંગ્રેસ કબજે કરે તેવા એંધાણ લાગે છે. જી સુરેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. ખુશીની લહેર પંચમહાલ હાલોલમાં દેખાઈ રહી છે. ફટાકડા ફોડીને તે લોકો પોતાની જીતની ખુશી મનાવી રહ્યા છે. પંચમહાલ હાલોલ તાલુકા પંચાયતમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા ફિરોઝ શેખ. જે ફિરોઝ, જણાવશો કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે પ્રમાણે ચૂંટણી યોજા રહી છે, પંચમહાલમાં ફરી વખત ભાજપનો ભગવો લહેરાયો છે, શું કહેશો બાબતે? પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા હાલોલ કાલોલ વગેરેમાં ભાજપનો ભગવો લહેરાયો છે, જેમાં ઘોઘંબા તાલુકામાં છેલુભાઈ રાઠવા અને હાલોલમાં નિમિષાબેનની નિમણૂક કરવામાં આવી છે. જેફિરોઝ, જણાવશો કે જે પ્રમાણે ભાજપનો ભગવો લહેરાયો છે, હાલ પરિસ્થિતિ શું જોવા મળી રહી છે, કેવો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે? પંચમહાલમાં ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે પંચમહાલ ભાજપનો ગઢ ગણાય છે અને તમામ વિધાનસભામાં પણ ભાજપે ભગવો લહેરાયો છે.
અને તમામ એપીએમસીમાં પણ ભાજપનો જ ભગવો લહેરાયો છે. જે ફિરોઝ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. તો પાટણ દિહાસ સમાચાર મળી રહ્યા છે. જિલ્લા પંચાયતમાં ભાજપે કોંગ્રેસમાં ગાબડું પાડ્યું છે. જે પ્રમાણે જિલ્લા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ રહી છે. જિલ્લા પંચાયતમાં ભાજપે કોંગ્રેસમાં ગાબડું પાડ્યું છે. પાટણમાં ભાજપે સત્તા જાળવી રાખી છે. કોંગ્રેસે જિલ્લા પંચાયતની સત્તા ગુમાવી છે. કોંગ્રેસને 13 સભ્યના મત, જ્યારે ભાજપને 19 સભ્યના મત મળ્યા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ કોંગ્રેસમાંથી બળવો કરીને આવ્યા છે. પરંતુ જે પ્રમાણે વાત કરીએ તો કોંગ્રેસમાં હાલ નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા ત્યાં હંગામો પણ મચાવવામાં આવ્યો હતો. ભાજપના સમર્થનથી મળ્યું છે પ્રમુખ પદ, જ્યારે કોંગ્રેસના વિનુભાઈ પ્રજાપતિ બળવો કરીને ભાજપમાં જોડાયા છે. વિનુભાઈ પ્રજાપતિની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકે જ્યોતિબેન ઠાકોરની વરણી કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા નાનજીભાઈ ઠાકોર. જી નાનજીભાઈ, જણાવશો કે જે પ્રમાણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આજે યોજાઈ રહી છે, તો પાટણમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, સમગ્ર માહિતી શું છે? જી મેડમ, આ વખતે જિલ્લા પંચાયતમાં ભાજપે કોંગ્રેસમાંથી મોટું ગાબડું પાડ્યું છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપને સમર્થન આપેલા વિનુભાઈ પ્રજાપતિને પ્રમુખ પદ મળ્યું છે. જ્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જ્યોતિબેન ઠાકોર ભાજપના સભ્ય હતા, તેઓને ઉપપ્રમુખ તરીકે પદ મળ્યું છે. જીનાજીભાઈ, જણાવશો કે જે પ્રમાણે પ્રમુખ પદે વિનુભાઈ પ્રજાપતિ વરણી કરવામાં આવી છે, જે કોંગ્રેસમાંથી બળવો કરીને આવ્યા છે, કોંગ્રેસ પર આક્રોશ પણ કરવામાં આવી રહ્યો છે, ત્યાં હાલની પરિસ્થિતિ શું છે? જી મેડમ, અત્યારે હાલ તો કોંગ્રેસમાં મથામણ જોરદાર કરવામાં આવી હતી, તેમ છતાંય ભાજપ વાળા ગમે તે રીતે પ્રજાપતિને, વિનુભાઈ પ્રજાપતિને જોડી બેસાડ્યા છે અને એમને પ્રમુખ પદ અપાયું છે, એટલા માટે સંખ્યાબળ હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખને 22 મત મળ્યા છે. આમ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટી વિજય બની છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપમાં પ્રમુખ પદે જીતેન્દ્રસિંહ ચૌહાણની વરણી થઈ છે. જીત બાદ જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી અને ફટાકડા ફોડી જીતની ખુશી વ્યક્ત કરાઈ હતી. તો જે પ્રમાણે અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય જાહેર થયો છે. વિજય થયો છે, સત્તા હાંસલ કરી છે. ભારતીય જનતા પાર્ટીના જીતમાં ડસ્કોઈના ધારાસભ્ય બાબુભાઈ ચિમનાદાસ પટેલે મહત્વની ભૂમિકા ભજવી છે. અને આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા શિવમ મેવાડા. જી શિવમ, જણાવશો કે અમદાવાદ ખાતે જિલ્લા પંચાયત ચૂંટણી યોજાઈ હતી, પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ છે, સમગ્ર માહિતી શું છે? જે જૈની, આજે જે બુધવારના રોજ સવારે જે ચૂંટણી યોજાઈ હતી અમદાવાદ જિલ્લા પંચાયતની, તો તેમાં ટોટલ કોંગ્રેસના જોવા જઈએ તો 18 જેટલા સભ્યો હતા અને ભાજપના 16 જેટલા સભ્યોને નોમિનેશન જે ગઈકાલે મંગળવાર સુધીમાં કર્યા હતા. તો આજે સવારે જે ચૂંટણી યોજાઈ હતી તેમાં પરિણામમાં જોવા જઈએ તો ભાજપના જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે તેમને 22 મત મળ્યા છે. તે સાથે જ ભાજપ 22 મત સાથે વિજય બન્યું છે અને ભાજપના જે પ્રમુખના નામ માટે જીતેન્દ્રસિંહ ચૌહાણ જે વિજય બન્યા છે અને ઉપપ્રમુખ તરીકે ભાવીબેન છે તે વિજય બન્યા છે. જીમ જૈની, શિવમ, જણાવશો કે જે પ્રમાણે ભાજપે સત્તા હાંસલ કરી છે, કેવો માહોલ હતો? ભાજપે સત્તા હાંસલ કરતા જે ત્યાં જે અમદાવાદ જિલ્લા પંચાયત લાલ દરવાજા ખાતે એક ખુશીનો માહોલ સર્જાયો હતો. લોકોએ ફટાકડા ફોડીને જીતની ખુશી વ્યક્ત કરી હતી તથા હર્ષોલ્લાસ ભેર ગળે મળીને તથા જે પ્રમુખ તરીકે ચૂંટાયા છે તેમને હાર અને બુકે આપીને તેમની જીતની ઉજવણી કરાઈ હતી તથા જે પ્રભારી છે તેમનું પણ કહેવું છે કે આગામી 2000 ચૂંટણીમાં 2019 ની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીની જે ભાજપ સરકાર છે ઉમેદવાર બળવાખોર કરીને ભાજપમાં આવ્યા છે, તો અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોઈ એવી માહિતી મળી છે કે કેમ?
હાલ અમદાવાદ જિલ્લા પંચાયતમાંથી એવી કોઈ જ માહિતી મળી નથી જઈની. જીશુએમ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. આગળ વાત કરીએ અમદાવાદ જિલ્લા ભાજપના પ્રભારી સીડી પટેલે પણ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ જીતની જેમ આગામી 2019ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જ વિજય બનશે. તો આવો સાંભળીએ જિલ્લા ભાજપના પ્રભારી સીડી પટેલ શું કહી રહ્યા છે. કુલ 34 સભ્યોનું સંખ્યાબળ હતું જિલ્લા પંચાયતમાં, એમાં ભારતીય જનતા પાર્ટીના આજે મેન્ડેટ પર ઊભા રહેલા અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીને 22 મત મળ્યા છે અને સામે કોંગ્રેસના ઉમેદવારને પ્રમુખ અને ઉપપ્રમુખને 12 મત મળ્યા છે. આખી જે ઘટના છે એ સમગ્ર રીતે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, વિજયભાઈ રૂપાણીજી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહજી અને શ્રી જીતુભાઈ વાઘેલાજીના પાર્ટી અંગેનો જે અભિગમ છે કે વિકાસને વિકાસની કેડી કંડારવી અને સબ સમાજ કો લીએ સાથ મેં આગે બઢતે જાનાની જે નીતિ છે એના આધારે કોંગ્રેસમાં ચૂંટાયેલા, કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટાયેલા સભ્યો પણ એમને લાગ્યું કે આ પળે આ દેશને, આ રાષ્ટ્રને સંસ્કાર અને સંસ્કૃતિ બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીના જે સિદ્ધાંતો છે એ રાષ્ટ્રવાદી સિદ્ધાંતો છે. રાષ્ટ્રવાદી સિદ્ધાંતોને એમણે સમર્પિત થવાનું નક્કી કરી અને આજે ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારોને સમર્થન આપ્યું છે, મત આપ્યો છે. અને અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પાર્ટીના દરેક કાર્યકર્તા, નાના મોટા કાર્યકર્તાઓએ પોતાનું યોગદાન આપી અને અહીંયા એક સુચારુ સરસ શાસન બાકીના 2.5 વર્ષ થાય અને વિકાસના ફળ છેવાડાની વ્યક્તિ, અંતિમ વ્યક્તિ, દલિત વ્યક્તિ, પીડિત વ્યક્તિ સુધી સમગ્ર જિલ્લામાં મળે એના માટે થઈને આ એક સંયુક્ત પ્રયાસ થયો છે. જે પ્રમાણે આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અલગ અલગ જગ્યાએ ચૂંટણીઓ યોજાઈ રહી છે, જે પ્રમાણેના મહત્વના સમાચાર મળી રહ્યા છે. ક્યાંક કોંગ્રેસના ઉમેદવાર ભાજપને સમર્થન આપી રહ્યા છે, કોંગ્રેસમાંથી બળવો કરીને ભાજપમાં જોડાયો છે અને સાથે જ ઘણી બધી જગ્યાએ ભાજપનો ભગવો લહેરાયો છે. પંચમહાલની જો વાત કરીએ આગળ એ પ્રમાણે પ્રમુખ તરીકે સુમિત્રાબેન પરમાર, ઉપપ્રમુખ તરીકે પ્રવીરસિંહ પરમાર ની વર્ણી કરવામાં આવી છે. દરેક જગ્યાએ ભાજપનો હાલ ભગવો લહેરાયો છે, ભાજપની સત્તા હાંસલ કરવામાં આવી છે. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.